হ্যালো গাইস, ওয়েলকাম টু মাই চ্যানেল চ্যানেল। তো আমরা গুজকেটটা পেপারও সলভ করা হবে না, পাশের না বাস না। তো আজকে পর এইট চলো তো স্যার, গুজকেট 2057 পেপার, রাইট? পার্ট 2 সলভ। એમાં 21મો સવાલ પહોંચ્યા હતા, બે વક્રો છે, તમને રકમ તો દેખાઈ જ રહી હશે, બે વક્રો એ એક્સ સ્ક્વેર પ્લસ બી વાય સ્ક્વેર એ આઈ ઇઝિકલ ટુ 1 2 બધું આપે છે, બરાબર? એના પછી બે લંબ છે, એ વક્રો છે, તો એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર છે એટલે વર્તુળો જશે અને બંને લંબ છે દી છે, તો એ 1x² પ્લસ બી 1 વાય સ્ક્વેર ઇક્વલ ટુ 1 અને એ 2x² પ્લસ બી 2 વાય સ્ક્વેર ઇક્વલ ટુ 1, રાઈટ? આ બંને લંબછેદી છે, લંબછેદી એટલે કે આ એક વર્તુળ હશે ને આ એક વર્તુળ હશે, બંનેના જે સ્પર્શક હશે એ બંને લંબ હશે, એટલે આનો ટાળ M1 કન્સિડર કરીએ અને M2, અને જ્યારે લંબ હોય ત્યારે એમ બંનેના ટાળનો ગુણાકાર -1, રેખાઓ ચેપ્ટરમાં શીખેલા છીએ, સહેલું છે. આનો ટાળ શોધીશું, કઈ રીતે શોધાય? વિકલન A1 આનું 2x પ્લસ B1 આનું 2y/dx ઇક્વલ ટુ 0, રાઈટ? તો dy/dx શું આવશે? -2a1x/2b1y, 2 ગયા એટલે -a1x/b1y, તો સેમ જ થાય પહેલાંનો, અને m1 કન્સિડર કરીએ તો બીજાનો ટાળ m2 આવશે, એ શું આવશે? -a2x/b2y, બીજો કોઈ ચેન્જ આવશે નહીં, રાઈટ? સો હવે આગળ જઈ, બંને ટાળનો ગુણાકાર એટલે કે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એટલે a1x/b1y મલ્ટીપ્લાય વિથ a2x/b2y ઇઝ ઇક્વલ ટુ -1, તો a1a2/b1b2 ઇઝ ઇક્વલ ટુ y/y² અને x² પણ અહીંયાથી લાવીશું આપણે, બંને સરખા જ છે, એક એક કરીને સરખાઈ જઈએ, તો a1x² પ્લસ b1y² ઇક્વલ ટુ a2x² પ્લસ b1y² b2y² લખાય, y² / x² જોઈએ છે તો x² વડે ભાગી કાઢીએ, તો a1 પ્લસ b1 y² / x² a2 પ્લસ b2 y² / x², રાઈટ? તો હવે a1 માઇનસ a2 b2 માઇનસ b1 અને એના મલ્ટિપ્લિકેશનમાં y² / x² b1 b2 ઉલટું કરી નાખીએ તો અહીંયા માઇનસ આવી જાય, આ ટર્મ અહીંયા મૂકી દઈએ, અહીંયા લો અહીંયા લખી, a1 - a2 ઇઝ ઇક્વલ ટુ b1 - b2 ઇન્ટુ a1 a2 ડિવાઈડ બાય b1 b2, a1 a2ની અહીંયા છેદમાં નાખી દેશો એટલે a1 ના છેદમાં a1 a2 માઇનસ a2 ના છેદમાં a1 a2, છેદ છૂટાવી દીધા, b1 ના છેદમાં b1 b2 માઇનસ b2 ના છેદમાં b1 b2, a1 a1 ગયા, a2 a2 ગયા, b1 b1 ગયા, b2 b2 ગયા, તો અને a2 ઇન્વર્સ - a1 ઇન્વર્સ b2 ઇન્વર્સ - b1 ઇન્વર્સ આવી રીતે લખી શકાય, અને a1 ઇન્વર્સ - a2 ઇન્વર્સ b1 ઇન્વર્સ બંને બાજુ માઇનસ વડે મલ્ટીપ્લાય કરીને પણ લખી શકાય. તો ઓપ્શનમાં આપણને આપેલો છે a1 ઇન્વર્સ - a2 ઇન્વર્સ ઇક્વલ ટુ બી ઓપ્શન સાચો છે, રાઈટ? સો 22મો સવાલ, જો એક્સ અને વાય ચોરસની ક્રમશ બાજુના માપ આપેલા હોય, ઓકે, તો બીજા ચોરસના ક્ષેત્રફળના પ્રથમ ચોરસના ક્ષેત્રફળના સાપેક્ષે વૃદ્ધિ દર, બીજા ચોરસના ક્ષેત્રફળનો પ્રથમ ચોરસના ક્ષેત્રફળના સાપેક્ષે વૃદ્ધિ દર, અહીંયા ક્વેશ્ચન લખું આવીશ, રાઈટ? તો a2 શું હશે? ચોરસનું ક્ષેત્રફળ શું હોય? x² લાઈક x હોય તો એક y² હશે, અને જે a1 હશે x² હશે, તો y² નું વિકલન 2y/dy/dt છેદમાં 2x/dx/dt, તો 2 ગયા એટલે y/x/dy/dx લખાય, આપણે આ ફોર્મ્યુલો અહીંયા બનાવે તો યાદ છે, તો dy/dx હોય તો dy/dt બંનેનું અલગ અલગ સાપેક્ષે વિકલન કરીને લખી શકે, તો dy/dx. હવે વાયની વેલ્યુ આપણને આપેલી છે, હું અહીંયા લખું વાયની વેલ્યુ,
અહીંયા નથી રાખવી રાઈટ, અહીંયા લખી દઈએ વાયની વેલ્યુ આપેલી છે આપણને એક્સ પ્લસ એક્સ સ્ક્વેર, તો આનું વિકલન શું થાય, વન પ્લસ ટુ એક્સ, તો વાય વાય એક્સ અને વન પ્લસ ટુ એક્સ. ઓકે, તો હવે અહીંયાથી સોલ્વ કરી એક્સ પ્લસ એક્સ સ્ક્વેર બી આને લખી શકીએ, અને એક્સ પ્લસ વાય બાય એક્સ કહી શકાય, આને એક્સ વડે ડિવાઈડ કરી નાખીએ તો વન પ્લસ એક્સ લખી શકાય, તો કંઈ જ નહીં, વન પ્લસ એક્સ મલ્ટીપ્લાય વિથ વન પ્લસ ટુ એક્સ એટલે વન પ્લસ ટુ એક્સ પ્લસ એક્સ આવશે એટલે થ્રી એક્સ પ્લસ ટુ એક્સ સ્ક્વેર. ઇઝી ક્વેશ્ચન, ટુ એક્સ સ્ક્વેર પ્લસ થ્રી એક્સ પ્લસ વન, ઓપ્શન સી સાચો જવાબ છે. તો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. તો 23મો સવાલ, આસનનું મૂલ્ય શોધવાનું છે. અમે લાસ્ટ ટાઈમ કરાવ્યો હતો 2018ના પેપરમાં આસનનું મૂલ્ય કરવાનું શરૂઆત હોય, એનું સૂત્ર હું લખી કાઢું છું. લાઈક એફ ઓફ એક્સ હોય તો કઈ રીતે લખવાનું, એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ ઇન્ટુ એફ ડેસ એક્સ, રાઈટ? તો અહીંયા ક્વેશ્ચન એવો આપ્યો છે કે પોઈન્ટ 99 માઇનસ પોઈન્ટ 99નું આસન મૂલ્ય, માઇનસ પોઈન્ટ 99નું આસન મૂલ્ય ઘનમૂળમાં, રાઈટ? તો આને કઈ રીતે સોલ્વ કરશો, અને વન માઇનસ પોઈન્ટ 01 લખાય, સોરી માઇનસ વન પ્લસ લખાય, તો એવું તો નથી કરવું આપણે, બીજું કંઈક રીત વિચારીએ. તો માઇનસ વન પ્લસ પોઈન્ટ 001 જ રાખીએ એટલે માઇનસ પોઈન્ટ 99 થઈ જશે, અને ઘનમૂળ કરવાનું છે, અને એક્સ કન્સિડર કરીએ, અને ડેલ્ટા એક્સ કન્સિડર કરીએ, એનું સોલ્યુશન ઇઝીલી પછી તમે શોધી લો. એટલે એફ ઓફ એક્સ આપણે શું મળ્યો, એક્સની પાવર 1/3, તો ડેલ્ટા એક્સની વેલ્યુ 0.01 આવશે. એફ ઓફ એક્સ એટલે એક્સની વેલ્યુ માઇનસ વન માટે એનું ઘનમૂળ આવશે, અને એફ ડેસ એક્સ એટલે એની વેલ્યુ કેટલી આવશે, એફ ડેસ એક્સની વેલ્યુ આવશે 1/3, એક્સ પાવર 1/3 માઇનસ વન એટલે માઇનસ 2/3 આવશે, પછી એક્સની વેલ્યુ પુટ કરીને તમે ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકશો. ઓકે, સો માઇનસ વન જ મૂકવાનું છે. તો માઇનસ વનનું ઘનમૂળ માઇનસ વન થાય, માઇનસ વનના 2/3 હોય તો 1/1 થાય, કારણ કે માઇનસ વનનું ઘનમૂળ તો માઇનસ વન, અને એનો સ્ક્વેર આવશે એટલે વન આવશે, રાઈટ? તો એફ ઓફ એક્સની વેલ્યુ માઇનસ વન, માઇનસ વન પ્લસ 0.01 છે ડિવાઇડેડ બાય 3, આનો ટુ આનું શું થશે, એક્સ પાવર માઇનસ 2/3 હશે એટલે વન જ થશે, અને જે કે માઇનસ વન મૂકશો તો આની વેલ્યુ વન જ આવશે, એટલે આને માઇનસ વન પ્લસ 0.00333 આવશે, આવું કંઈક, રાઈટ? તો માઇનસ વન પ્લસ 0.00333 કરશો એટલે તમારો આવશે 0.9967 માઇનસ. ઓકે, તો આ ઓપ્શન આપેલો છે ક્વેશ્ચન આન્સરમાં, રાઈટ? ઓપ્શન એ. પછી 24મો સવાલ, 24મો સવાલ એવું કે છે ભાઈ સંકલન શોધવાનું છે એક્સની પાવર 10 માઇનસ એક્સની પાવર સ્ક્વેર. મેં લાસ્ટ વિડીયો બનાવ્યો છે સંકલનના સૂત્રોનો, જો તમે જોયું હશે તો બહુ ઇઝીલી આ તમે સોલ્વ કરતા સમજ પડશે. તો સંકલન, છેદમાંથી એક્સ સ્ક્વેર કોમન નીકળે છે એટલે એક્સ આવશે, કારણ કે રૂટમાંથી બહાર નીકળે છે એટલે એક્સ પાવર 8 માઇનસ 1 dx. આ કોઈ જગ્યાએ જોયેલું છે સેક ઇન્વર્સ એક્સનું વિકલન, ઓપ્શનમાં સેક ઇન્વર્સ એક્સ હોય તો ક્લિક કરી દેવાનું ડાયરેક્ટ, પણ અંદર બે ઓપ્શન આપ્યા છે સેક ઇન્વર્સ એક્સના, તો કઈ રીતે લખવું તો ભાઈ સોલ્વ કરવો પડે. તો કઈ રીતે સોલ્વ કરીશું, સેક ઇન્વર્સ એક્સનું જેમ બની જશે, થોડું વિચારી સેક ઇન્વર્સ શું સૂત્ર શું, 1/x અંડર રૂટ એક્સ સ્ક્વેર માઇનસ 1 હોય તો સેક ઇન્વર્સ એક્સનું વિકલન, બરાબર? અહીંયા એક્સ સ્ક્વેર નહીં દેખાતું, બનાવી દઈએ આપણે ટી ઇઝ ઇક્વલ ટુ એક્સની પાવર 4 લઈએ એટલે આ ટી સ્ક્વેર થઈ જશે, અને ડીટી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, 4x³ dx થઈ જશે, રાઈટ? સો ડીટી ઇઝ ઇક્વલ ટુ 4x³ dx થઈ જશે, બરોબર થઈ જશે. તો વિચારીએ આપણે, તો લખીએ ડીટી
डिवाइडेड बाय 4x³ मल्टीप्लाई विथ आई एक्स आसे ले 4x ने 4 अंडर रूट टी स्क्वायर माइनस 1 तो x ने 4 इक्वल टू तो t आके दो ना तो dt 1 बाय 4 बार t अंडर रूट टी स्क्वायर माइनस 1 बनी गयो इजी 1 बाय 4 सेकंड वर्स t प्लस c खाली तीन जगह x ની પાવર 4 તો સૂત્ર આવડે તો કીધું એ પ્રમાણે જ બહુ સહેલું છે જાણો તો હવે 25 નો સવાલ પછી દરેક સવાલ નું લોજિકલી વિચાર હું દુ સીધું વિચારશો તો ઠક પડશે જો કે થોડું ક્વેશ્ચન 1 મિનિટ નો હોય તો તમે 20 સેકન્ડ અને વિચાર માં કે 10 સેકન્ડ વિચાર માં આપો તો તમે ક્વેશ્ચન ઈઝીલી સમજી શકો ડાયરેક્ટ તમે રન કરશો ક્વેશ્ચન ના સોલ્યુશન પાછો તો મળું થોડું ટફ પડશે રાઈટ फरीदी पावर साइन एक्स एक्स कोस एक्स माइनस सेक एक्स टेन एक्स हमें आनु सोचते हैं तो गाड़ी में आउ लांबु लांबु आप हैं तो भाई संकलन डायरेक्ट करवानी जाती है हम ऑप्शन चेक करवाना जहाँ थी जेनु विसंकलन ला विरोध विकलन है तो जेनु विकलन थे ये ऊपर वहाँ ये ट्राई कर देवान तो ई पावर साइन एक्स इनटू एक्स माइनस सेक एक्स नो विकलन ट्राई वाली आपने थे जाए क्योंकि जो x e पावर साइन एक्स है माइनस e पावर साइन एक्स सेक एक्स है ऑप्शन ए ए थी ट्राई करें ना अपने बोलो तो आनो विकलन जो था x m में e पावर साइन एक्स में e पावर साइन एक्स इनटू कॉस एक्स था पची x में विकलन वन था ना e पावर साइन एक्स में m रहे माइनस ये माइनस m ना पची ये चीज़ है ना बोलो गुणा कर चाहिए प्लस आ राइट तो पची वन ई पावर साइन एक्स सेक एक्स टेन एक्स था प्लस सेक एक्स एम नाइम ई पावर साइन एक्स में कोस एक्स ई पावर साइन एक्स कोस एक्स तो आ बने जाए ऊपर बनू जाए अपने यहाँ भूल करी x e पावर sin x हाँ तो x e पावर sin x cos x माइनस e प्लस e पावर sin x क्योंकि x में इक्वल नॉन माइनस e पावर sin x sec x tan x e पावर sin x तो sec x इनटू cos x वन दे ये e पावर sin x cot तो e पावर sin x कॉमन x cos x माइनस sec x तो ऊपर बनी गया होने तो आपका आंसर आसे ऑप्शन ई बीजा में कोई मां माथा कोट करी शु आपड़े नहीं राइट तो लेट्स गो टू अनदर क्वेश्चन 26 में मैं जूम इतना माटे करू के क्लीन थोड़ा बता देता है साइन 11x तो ये ना लो राइट અંદર રકમ જોઈ લીધી સાઇન 11x રાઈટ નીચે ઓપ્શન જેમ આપેલા 10x માં જ 9x માં તો ઇઝીલી સમજણ પડી જોઈએ અને બાજુમાં સાઇન 11x ની બાજુમાં સાઇન x આવે છે તો 10x પ્લસ x નો ફોર્મ્યુલા લગાવી દેવાનો અને સાઇન ની 9x dx રાઈટ તો સાઇન નું સૂત્ર મને એવું લાગે ત્રિકોણમિતિના સૂત્રોનો બી એક વિડીયો બનાવ સાવ બનાવી દઈશ ટૂંક સમયમાં સાઇન એક્સ x प्लस वाई वन तो साइन एक्स प्लस कॉस एक्स साइन एक्स कॉस एक्स प्लस कॉस एक्स साइन एक्स અને સાઇન ની પાવર 9x dx થી ગુણ્યા તો શું થશે કશું જ નહીં થાય ભાઈ આ એમ કહેશે ભાઈ સાઇન 10x મારી જોડ સાઇન 9x બી મારી જોડ કોસ એક્સ dx અલગ અલગ આપી દીધું સંકલન બીજું કશું હજુ કર્યું નથી खाली इन्हें साइनी पावर 10x दिए से, राइट? अबे साइन एक्स में टी कंसीडर करो, विदेनी बाजू विकलन, इनले घात में क्या बजाव चेतन बजाली घात, तो यू संकलन, आसुतर तो मैं खबर से यू संकलन वीडी एक सौ, तो उनके तो बता क्या बताओ तुम्हें ये थी, ये लकीरा, यू वीडी एक्स, बनने के फंक्शन हो
એફ ઓફ એક્સ હવે જી એફ એક્સ તો યુ સંકલન મેળવીશ વી એવો લેવાનો કે જેનું સંકલન થાય માઇનસ ઇન્ટિગ્રેશન ડી યુ બાય ડી એક્સ યુ તો વિકલ તો ઇઝી રીતે થઈ શકે આપણને આવડી શકે ફરીથી ઇન્ટિગ્રેશન રાઈટ તો આ જ ફોર્મ્યુલા અહીંયા સાઇન ટેન એક્સ એમના એમ કશું જ કરીશું નહીં અને નો ટચિંગ ભાઈ સંકલન એ વિધેયની બાજુ વિધેયનું વિકલન આનું સંકલન થશે સાઇન પાવર ટેન એક્સ તો આનું સંકલન શું આવશે સાઇનની પાવર ટેન એક્સ બાય ટેન ઇઝી માઇનસ સંકલનમાં ડીયુ બાય ડી એક્સ આનું વિકલન સાઇનનું કોસ ટેન એક્સ ટેન એક્સનું ટેન થાય ને મલ્ટિપ્લિકેશનમાં આવે ને પછી આનું સંકલન હમણાં જ શોધ્યું સંકલન વી ડી એક્સ એ શું આ સાઇન પાવર ટેન એક્સ બાય ટેન 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 ગયા આ ડી એક્સ અને ઓલરેડી આ પ્લસ પડ્યું હતું કોસ કંપનીનું પડ્યું હતું ભાઈ રાઈટ તો બે કટ આન્સર આ સાઇન ટેન એક્સ ઓપ્શન એચ છે રાઈટ જોઈએ હવે મને ખબર નહીં હમણાં મેં ત્યાં પહેલાં જોયું હતું એટલે ઓપ્શન એ જ છે સાચો જવાબ ઓકે તો આવી રીતે સોલ્વ કરવાનો 27મો સવાલ પર જઈએ તો 27મો સવાલ બે મિનિટો બસ ચોક્કસ કાટ 27મો સવાલ એમ કે છે કે લોગ થ્રી માઇનસ લોગ થ્રી પ્લસ કોટ ઇન્વર્સ ઈ પાવર એક્સ માઇનસ વન ઓપન ઈ પાવર એક્સ પ્લસ વન ભાઈ આમાં થઈ તો શકે પીછાડીએ તો લિમિટની બત્તર વગેરે પણ આપણે સોલ્વ કરવાનો છે લોએસ્ટ ટાઈમમાં તો ટ્રીક વાપરવી પડે ને ઇઝી રીતે સોલ્વ કરવો પડે બાકી તો ઈ પાવર એક્સને અને તમે આવી રીતે બી લખી શકો ને માઇનસ લોગ થ્રી પાઈ માઇનસ કોટ ઇનવર્સ વન માઇનસ ઈ પાવર એક્સ અપન વન પ્લસ પાવર એક્સ ઇન્વર્સ્ટેગ્રામ માટે ફોર્મ્યુલા યાદ હશે મેં વિડીયો જોવાનું કીધું હતું ઓલરેડી લિંક આપું છું દરેક વિડીયોમાં ગુજકેટના નીચે તો એમાં ખબર હશે કે એસ ટી કો સી સી છે રાઈટ સો કોટ ઇનવર્સ હોય માઇનસ આવે અંદર તો બહાર એટલે આ ઉલટું કર્યું એટલે માઇનસ નીકળશે પાઈ માઇનસમાં જતો રહેશે ઇઝી રીતે સમજે બીજી રીત શું કે આવું કર્યા પછી પાવર એક્સને કોસ એક્સ કોસ ટી કન્સેપ્ટ કરીએ પછી એનું વિકલન કરીને બધું બહુ લાંબુ પડી જાય તો આ બધાને એસ કન્સિડર કરી લો આ બધા કરો અને ટુ એસ બંનેનો સરવાળો કરો તો શું થાય હા અને આ કટ થઈ જાય વિકલન તો આનું અલગ આપી દઈએ એટલે પાઈ ઇન્ટિગ્રેશન લોગ થ્રી માઇનસ થ્રી લોગ થ્રી પ્લસ ડી એક્સ થઈ જશે તો ટુ એસ ઇક્વલ ટુ પાઈ આપણે તો એસ જ શોધવાનો ને સંકલન રાઈટ તો એક્સ જ થશે એટલે લોગ થ્રી માઇનસ માઇનસ લોગ થ્રી અને એસ ઇક્વલ ટુ પાય બાય ટુ આવી જશે નાનું હશે ટુ ટાઈમ્સ લોગ થ્રી પાય બાય સો પાય લોગ થ્રી આ તમારો જવાબ કંઈ પણ અઘરું જેવું લાગ્યું નહીં 28મો સવાલ આ સવાલમાં શોર્ટકટ આપી શકે સારી ઝીરોથી હંડ્રેડ પાય મૂળ કોસ એક્સ ડીએક્સ તો શોર્ટકટ એ છે ઝીરોથી એન ટી એફ ઓફ એક્સ ડીએક્સ તો એન ટાઈમ્સ ઝીરોથી ટી એફ ઓફ એક્સ ડીએક્સ મૂળ હોવા જે વેલ્યુ ધન જ રહી ગયું ઓકે તો સો પાય સો આગળ આવશે ઝીરોથી પાય મૂળ કોસ એક્સ ડીએક્સ તો આને તમે ઝીરોથી પાય બાય ટુ કરો બે ટાઈમ્સ નીકળે એટલે ટુ હંડ્રેડ ટાઈમ્સ ઝીરોથી પાય બાય ટુ તો ઝીરોથી પાય બાય ટુ કોસ એક્સ ઝીરોથી પાય બાય ટુમાં કોસ એક્સની વેલ્યુ ડન નો પ્રોબ્લમ અરે ઇન્ટિગ્રેશન કરશો તો શું આવશે સાઇન એક્સ પાય બાય ટુ માઇનસ સાઇન ઝીરો તો સાઇન એક્સ પાય સાઇન પાય બાય ટુ વેલ્યુ શું આવશે વન માઇનસ ઝીરો એટલે ટુ હંડ્રેડ ઇન્ટુ વન માઇનસ ઝીરો આવશે એટલે ટુ હંડ્રેડ આન્સર આવશે અમુક થોડું સ્પીડ હોય છે 29મો સવાલ ઝીરોથી પાય બાય ટુ એક્સ માઇનસ સાઇન એક્સ ડીએક્સ
तो भाई बकेट होय लेस देन पी लेस देन क्यू, तो आपणे आ वाली वेल्यू लेवानी पी वाली, राइट। तो अहीं एक्स की वेल्यू केटली छे, 0 थी भाई पाई बाय 2 जाय छे, तो साइन एक्स की केटली छे, 1 थी 0। बकेट होय तो कई लेवानी, लेफ्ट साइड वाली एटले 0, तो शू आवे 0 थी इंटीग्रेशन पाई बाय 2 एक्स माइनस 0 इंटू डीएक्स, तो इजी है। आनो इंटीग्रेशन एक्स स्क्वायर बाय 2 0 थी पाई बाय 2 तो मूकी देशो, आनी पाई स्क्वायर बाय 4 એટલે पाई स्क्वायर बाय 8, आनो पाई स्क्वायर बाय 4 થશે, ડિવાઇડેડ બાય 2 પડ્યા હતા એટલે 4 2 8 થશે, બહુ ઈઝી હતો, એમાં કઈ ચેન્જ આવે નહીં, રાઈટ। તો આ વિડિયોનો છેલ્લો સવાલ 30મો સવાલ, આ વિડિયોમાં ક્વેશ્ચન થોડા ટફ હતા એટલે મેં એક પાર્ટ બનાવ્યો છે, આના પછી નેક્સ્ટ પાર્ટમાં બતાવીશ બીજા। ओके okay, तो छेल्लो सवाल उप बोले छे एक्स स्क्वायर बाय स्क्वायर प्लस वाई स्क्वायर बाय बी स्क्वायर इज इक्वल टू 1, नार्मल लंबो वच्चे नो क्षेत्रफळ भाई उप बोले छे उप बोले आ तो मारो ए आ तो मारो बी ने ग्रेटर देन बी आपे એટલે एक्स एक्स पर असे, राइट। तो नार्मल लंबो अहीं असे, तो आ वक्रनो यूज करीशु आपणे, नाटलू फाइंड आउट करीशु मल्टीप्लाई बाय 2 इजीली समझाओ। तो शुरुआत करें, आ पॉइंट तो जानो ना बी शू होय ए 0 ना माइनस ए 0 ना आ पॉइंट होय 0 बी, आ पॉइंट होय ए बी स्क्वायर बाय ना भी लंबनी लंबाई 2 बी स्क्वायर बाय ए, ऊपर तरफ बी स्क्वायर बाय ए नीचे तरफ बी स्क्वायर बाय ए। एक काम करिए आप आटला नु फाइंड आउट करें मल्टीप्लाई 4 कर नाखिए, राइट, का तो आटलो फाइंड आउट करें मल्टीप्लाई 2 करिए, सुनो प्रॉब्लम आज करी। तो पॉइंट माइनस ए बी स्क्वायर बाय ए थी प्लस ए बी स्क्वायर बाय ए, तो संकलन नो वाई કયા અંતથી બદલાય છે, રાઈટ, બદલાય તો બધા છે, રાઈટ। તો ગાઈસ સ્ટાર્ટ કરતા હૈ અપના એ ક્વેશ્ચન, યહાં સે યહાં કા ફાઇન્ડ આઉટ કરેંગે, ઇતના હી રે મલ્ટીપ્લાઈ વિથ 4, કિતના 4, સો જો ચાહીએ વો 4 એસ ડેશ હોગા, રાઈટ। સો એસ ડેશ ક્યા હોગા, જો આયે તુમ્હારા પાસ ઉસકા ડીએક્સ, एक्स तो वाई की वैल्यू यहाँ से बनाता है, वाई की वैल्यू क्या आएगी 1 माइनस एक्स स्क्वायर बाय ए स्क्वायर टू रूट अने ए, राइट। तो यहाँ इंटीग्रेशन में ए 1 माइनस एक्स स्क्वायर बाय ए स्क्वायर डी एक्स, यहाँ सॉरी यहाँ बी आवे, राइट। तो b by a common समझाओ क्या मतलब है, इस करें जैसे इस कर माइनस एक्स करना चाहिए तो इस कर तो से a 12 से रूट नहीं है, इस कर बाय रूट मध्य 12 है इसलिए a थी जैसे और b by a में 12 कर लेते हो। आ संकलन में सूत्र में बतावे तो साइन मात आए चाहे अन्य वैल्यू क्या थी जाए 0 थी a, 0 थी a x ने वैल्यू, राइट ना, तो चेंज करिए एक्स बाय टू अंडर रूट ए स्क्वायर माइनस एक्स स्क्वायर प्लस ए स्क्वायर बाय टू साइन वर्स एक्स बाय ए, राइट। नियत संकल्प में कॉन्स्टेंट ना आवे भाई, लकी ना देता, वैल्यू पुट करिए बी बाय ए बाय टू अंडर रूट ए स्क्वायर माइनस ए स्क्वायर स्क्वायर प्लस ए स्क्वायर बाय टू साइन इनवर्स ए बाय ए, आ तो जीरो मूकशो एटले एनो जीरो कर देशे अने साइन जीरो नी वेल्यू जीरो एटले जीरो थई जशे, राइट। तो हूँ नेक्स्ट वीक पे बताऊँ के प्रॉब्लम आ तो आम बताई दू एटले तमने अहींयाथी खबर पड़े, राइट। सो आगे जोयेलू छे बी स्क्वायर होय ए स्क्वायर इंटू 1 माइनस ए स्क्वायर थाय, तो आ मल्टीप्लाई कर दे एटले स्क्वायर माइनस स्क्वायर स्क्वायर थी जाए, बंने बाजू रूट कर सो एटले बी इक्वल टू
अंडर हो गए, ए स्क्वायर माइनस ए स्क्वायर इज इक्वल टू ए, राइट। सो बी बाय ए बार ना बार ए बाय टू आनी वैल्यू बी प्लस ए स्क्वायर बाय टू साइन इनवर्स ई ए कट आई अंदर नाखी दी एट आई कट थी जाए, आई एक कट थी जाए, पची फोर वडे मल्टीप्लाय करवानो हतो एटले चार वडे मल्टीप्लाय भी कर दी अने आ बे कॉमन कर ले, फोर बी बाय टू बार अंदर बी ए साइनस ई एट्ले आवशे टू बी बी प्लस ए साइन इनवर्स ई। ओके तो ऑप्शन चेक करिए, तो ऑप्शन टू बी इंटू बी प्लस ए साइनवर्स ई। आनू मैं सॉल्यूशन घनी जगह चेक करूँ पर कोई ने सॉल्यूशन आप नहीं, मैं जाते बनाव है, राइट। तो आवा क्वेश्चन तो तमने इजीली ना समझा तो एक विडियो लईस एना पर तमने बताईश कि आवा क्वेश्चन कई रीते सॉल्व कराए, मीन्स के क्षेत्रफळ शोधवानो वक्रो परथी, वक्रनुं कारण के आ वक्र आ तो एटले ए प्रमाणे सौ क्रम मैं घणा लोगों ने जोया, मैं कीधु रिव्यू जोईए आपणे के पूछ के 2017 ना पेपर कई रीते लोग सॉल्व करे छे, तो एमां कोईने पण आवी रीते कोई क्वेश्चन आ 30 लोग पार्ट थ्री बनाशे पार्ट फोर बनाशे, पण आ क्वेश्चन कोई बनाव नथी, तो क्वेश्चन आपणे विडियो मळ्या छे। तो प्लीज चेनल ने लाइक करजो, शेर करजो, सब्सक्राइब करना बिल्कुल ना भूलता।